बनासकांठा जिल्लाना धानेरा शहेरमां नाथबाबजीने गाळो बोलतो वीडियो वायरल थता गोस्वामी समाज भारे नाराज थयो छे। राजू ठक्कर नामना व्यक्ति बावा शब्दने लईने अपशब्द बोलता बनासकांठा उपरांत गुजरातना अलग अलग तालुकामां वायरल वीडियोने लई हिंदू समाजमां भारे नाराजगी जोवा मळी रही छे। धानेरा शहेरना गंज बजार विस्तारमां 3 दिवस अगाउ गाड़ी लई दुकाने दुकाने भिक्षा मांगवा माटे दहेज गामथी 2 व्यक्तिओ आव्या हता। धानेरा शहेरना अलग अलग विस्तारमां फरी भिक्षा मांगी आ बंने व्यक्तिओ राजू ठक्करनी दुकाने पहोंच्या हता अने त्यां જતા રાજૂ ઠક્કરે પોતાની દુકાન બંધ કરી બંને જણને દુકાનમાં પૂરી પોતાની વસીકરણ કરી ખિસ્સામાંથી 10,000 રૂપિયા લઈ લીધા હોવાના આક્ષેપ સાથે ગાડી ચાલક તેમજ સાધુને ફૂંડી ગાળો બોલી હતી અને ગાડી ચાલકને માર પણ માર્યો હતો। સાથે રહેલા વ્યક્તિઓએ ઠગ માણસો કહી વિડીયો વાયરલ કર્યો હતો। ઉંમર લાયક વૃદ્ધ ભગવો ધારણ કરનારને જેમ તેમ ગાળો બોલી બાવા શબ્દનો ઉપયોગ કરતા વાયરલ વિડીયો જોઈ ગોસ્વામી સમાજ ભારે નારાજ થયો હતો। આ મામલે ગોસ્વામી સમાજના લોકોએ અલગ અલગ જગ્યાએ બેઠક કરી સાધુની તપાસ કરી સત્ય જાણ્યું હતું। આ મામલે રાજૂ ઠક્કર ખોટો સાબિત થતાં આખરે રાજૂ ઠક્કરે બાવા શબ્દ અને વૃદ્ધ સાથે કરેલ ખરાબ વર્તનને લઈ જાહેરમાં માફી માંગી હતી। અમુ રાજુભાઈ ઠક્કર અમુ 11/2/2021 રોજ ધાનેરા મુકામે હિન્દુ સમાજના સાધુ સાથે જે મેં ગેરવર્તન તથા સાધુને અપમાનિત કરતા તેમજ હિન્દુ સમાજની લાગણી દુભાય તેવું અશુભ બન્યું વિડીયો વાયરલ થઈ જતો તેથી તમામ હિન્દુ સમાજની લાગણી દુભાયેલ છે તેમજ હિન્દુ સમાજને ન બોલાય તેવા શબ્દ બોલેલ હતા તે બદલ હું દિલગીર વ્યક્ત કરું છું। તેમજ આ અશુભનીય ઘટના સાધુ સાથે થયેલ તેનો મને પસ્તાવો થયેલ છે કારણ કે હું આવેશમાં આવીને અપશબ્દ બોલેલો હતો હતા હું તે માટે સાધુ સમાજની માફી માંગુ છું તેમજ હિન્દુ સમાજની લાગણી દુભાયેલ છે તે બદલ હું માફી માંગુ છું તેમજ હું કોઈ સંસ્થા સાથે જોડાયેલ નથી તેથી મેં કોઈ સંસ્થાનું નામ લીધેલ હોય તો મેં આવેશમાં આવીને બોલાઈ ગયેલ છે તો મેં સાધુ સાથે વર્તન કર્યું તે બદલ હું માફી માંગુ છું અને તમામ હિન્દુ સમાજની પણ માફી માંગુ છું હું બે હાથ જોડી સમાજ જોડે માફી માંગુ છું હિન્દુ સમાજ। ભારત દેશ એ સંતોની ભૂમિ કહેવાય છે। આજે પણ ઘણા સમાજ જન્મજાતથી ભિક્ષા માંગવાનો અધિકાર ધરાવે છે અને ક્યાંક ઠગાઈના બનાવ પણ બનતા હોય છે જો કે ત્યાં જાતે ન્યાય કરવાના બદલે જે તે પોલીસને જાણ કરી એ પણ દરેક નાગરિકની જવાબદારી બને છે। આ રીતે કાયદો હાથમાં લઈ કોઈને વગર કારણે માર મારી ગાળો બોલવી યોગ્ય નથી। આથી 5-6 દિવસ અગાઉ એક ભિક્ષુક મહાત્મા ધાનેરા માર્કેટ યાર્ડમાં રાજુભાઈ ઠક્કર નામના વ્યક્તિની દુકાને આવેલા અને રાજુભાઈ ઠક્કરે એમને દુકાનમાં પૂરી એમને બહુ અપમાનિત કરેલા એમને માર મારેલો અને અમારી સમાજને લાગણી દુભાય એવા અપશબ્દનો પણ ઉપયોગ કરેલો જેથી અમારા સમાજમાં ખૂબ રોષ ફેલાયેલો અને રાજુ ઠક્કર સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી એટલે 2 દિવસ અગાઉ અમે ડિસા મુકામે અમારા સમાજની મીટિંગ કરી અને ત્યાં રાજુભાઈ ઠક્કરને પણ રૂબરૂ અમે ફોન દ્વારા જાણ કરી અને ત્યાં બોલાવેલા। રાજુભાઈ ઠક્કર ત્યાં આવેલા અમે એમને પૂછી લઉં કે ભાઈ તમારે આ સાધુ મહાત્મા ઉપર આવો અત્યાચાર શા માટે કરવો પડે ત્યારે રાજુભાઈએ એવું કીધેલું કે હું આક્રોશમાં આવી ગયો હતો અને આક્રોશમાં આવી અને મારાથી આવા શબ્દો બોલાઈ ગયા છે સમાજને લાગણી દુભાય એવા શબ્દોનું મારા મોઢામાંથી ઉચ્ચારણ થયેલું છે અને આજે હું આ સમાજની આગળ હું દોષિત છું અને આ સમાજની હું 2 હાથ જોડી અને માફી માંગુ છું અને આ બાબતથી હું ખૂબ જ દિલગીર છું જેથી મને માફ કરી દો એટલે અમારા સમાજે એમને માફ કરી દીધેલા છે અને એમને દંડ પેટે એમને સ્વેચ્છાએ પોતાની મરજીથી 11,000 રૂપિયા ગૌશાળામાં પણ આપ્યા હતા સમાજે એમને જતા કર્યા છે પણ બીજી વાર મહેરબાની કરીને વિનંતી કરું છું કે કોઈ પણ સમાજને આવું થાય અને કોઈની લાગણી દુભાય એવા આપ શબ્દનો દુરુપયોગ કોઈને કરવો ના જોઈએ।